नमस्कार, स्वागत गुजरात साथे, हूँ छु अंकुर। समाचारनी शुरुआत करिए तो आज पासना कन्वीनर अल्पेश कथिरियानी जेल मुक्ति थशे। 3 महीना बाद अल्पेश कथिरियानी जेल मुक्ति थई रही छे, जेने लईने सूरत मां उत्सवनो माहोल छे। तो पास द्वारा सूरत थी ऊंझा सुधीनी संकल्प यात्रानुं आयोजन करवामां आव्युं छे। तो संकल्प यात्रा सूरत थी निकळीने कागवड़ थईने ऊंझामां समापन थशे, त्यारे हार्दिक पटेल सहितना पासना आगेवानो आ संकल्प यात्रामां भाग लेशे। સુરતમાં 4 અલગ અલગ જગ્યાઓએ અલ્પેશનું સ્વાગત કરવામાં આવશે। તો સુરત પોલીસ દ્વારા પણ સંકલ્પ યાત્રાને મંજૂરી આપવામાં આવી છે। સંકલ્પ યાત્રાને લઈને પોલીસ વિભાગને સતર્ક કરી દેવામાં આવ્યું છે અને શહેરમાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે મહત્વનું એ છે કે રાજદ્રોહ અને હત્યાના પ્રયાસના કેસમાં અલ્પેશની ધરપકડ કરવામાં આવી હતી, હાલ તેને તમામ કેસમાં જામીન મળી ચૂક્યા છે। તો સુરતથી કાગવડ અને ઊંઝા સુધી સંકલ્પ યાત્રા યોજાશે। અલ્પેશ કથિરિયાની આજે જેલ મુક્તિ, 3 મહિના બાદ અલ્પેશ કથિરિયા જેલમાંથી મુક્ત થઈ રહ્યો છે, ત્યારે અલ્પેશના ભવ્ય સ્વાગતની તૈયારીઓ પાસ દ્વારા કરવામાં આવી રહી છે। તો પાસ દ્વારા ભવ્ય આયોજન સુરત ખાતે કરવામાં આવ્યું છે, 4 જગ્યાઓ પર મુખ્ય આયોજન રહેશે। આજ મુદ્દે સંવાદદાતા આનંદ પટણી લાઈવ જોડાઈ ગયા છે। જી આનંદ, જે રીતે આજે અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિ છે, 3 વર્ષ બાદ અલ્પેશ કથિરિયા જેલમાંથી બહાર આવી રહ્યો છે, ત્યારે સુરતમાં કહી શકાય પાસ દ્વારા જે આયોજન કરાયું છે, સંકલ્પ યાત્રા કરવાની છે, કેવા પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે પાસ દ્વારા? જે આજે અલ્પેશ કથિરિયાની જ્યારે જેલ મુક્તિ થઈ રહી છે, રાજદ્રોહ અને હત્યાના પ્રયાસના જે કેસ હતા એ તમામ કેસમાંથી એને જામીન મળી ચૂક્યા છે, ત્યારે અલ્પેશ આજે 9 વાગ્યાની આસપાસ સુરતની લાજપોર જેલમાંથી બહાર આવશે અને એ જેલમાંથી બહાર આવ્યા બાદ એનું ભવ્ય સ્વાગત કરવાની તૈયારીઓ પાસ દ્વારા કરી દેવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો સુરતના ઊન વિસ્તારમાં ઉધના દરવાજામાં અને ત્યારબાદ વરાછા વિસ્તારમાં જ્યારે એની રેલી પ્રવેશશે ત્યારે એનું અહીંયા ભવ્ય સ્વાગત કરવામાં આવશે। આ રેલીમાં હાર્દિક પણ જોડાય તેવી શક્યતા છે। આ ઉપરાંત જે લાલજી પટેલ છે એ પણ સુરત ખાતે આવી રહ્યા છે અને એ પણ આ રેલીમાં જોડાશે। પાસના 500 જેટલા કાર્યકર્તાઓ આ રેલીમાં જોડાવાના છે અને ત્યારબાદ ધીમે ધીમે પાસના કાર્યકર્તાઓ જોડાતા આ રેલી વરાછાના સુદામા ચોક ખાતે આવીને અટકશે અને ત્યારબાદ આજે વિરામ લેશે અને ત્યાંથી ઉમિયાધામ અને ઉમિયાધામથી લઈને ઊંઝા સુધી આ રેલી જવાની છે। એ પ્રકારના તમામ પ્રયાસો અત્યારે પાસ દ્વારા કરી દેવામાં આવ્યા છે અને તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે। જી અંકુર, જે બિલકુલ આનંદ, જે રીતે સંકલ્પ યાત્રાનું આયોજન પાસ દ્વારા કરવામાં આવી રહ્યું છે, 3 વર્ષ બાદ અલ્પેશ કથિરિયા જેલમાંથી બહાર આવી રહ્યો છે, તેના પરિવારનું શું કહેવું છે, પરિવારમાં કેવો માહોલ છે, સાથે જ પાટીદારોમાં અત્યારે સુરતમાં કેવો માહોલ? જી, વાત કરવામાં આવે તો અલ્પેશ એક દિગ્ગજ નેતા છે, પાસનો હાર્દિક પછી અલ્પેશનું નામ બોલાતું હોય છે। ત્યારે 3 મહિનાથી જ્યારે જેલમાં એને મૂકવામાં આવ્યો છે ત્યારથી લઈને એને છોડાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા અને એ પ્રયાસો હવે જ્યારે સફળ થઈ રહ્યા છે ત્યારે સ્વાભાવિકપણે પરિવારની અંદર ખુશીનો માહોલ દેખાય છે, પરંતુ જે પાસ કાર્યકર્તાઓ છે એના ખુશીનો પાર નથી। એમના દ્વારા જ અલ્પેશની આજે જેલ મુક્તિનું મોટામાં મોટું આયોજન કરવામાં આવ્યું છે। રેલી સ્વરૂપે અલ્પેશને પોતાના ઘરે લઈ આવવામાં આવશે અને એકદમ માહોલ જો જોવામાં આવે તો એકદમ ખુશીનો માહોલ અત્યારે પાસ કાર્યકર્તાઓમાં તથા તેના પરિવારમાં જોવા મળી રહ્યો છે। જી અંકુર, બિલકુલ આનંદ, સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર। આજે 3 વર્ષ બાદ અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિ છે, ત્યારે જેલ મુક્તિને લઈને પાસ દ્વારા એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। સુરતમાં 4 અલગ અલગ જગ્યાઓએ અલ્પેશનું સ્વાગત કરાશે, તો સુરત પોલીસ દ્વારા પણ આ સંકલ્પ યાત્રાને મંજૂરી અપાઈ છે।